સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ ને લઈને લોકડાઉન છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં તરબૂચ અને ટેટી પકવતા ખેડૂતો તૈયાર પાક નિકાલ ન થતા ચિંતામાં મુકાયા છે ઉનાળો શરૂ થાય એટલે ટેટી અને તરબૂચ સૌ કોઈને યાદ આવે શરીરમાં ઠંડક આપતી ટેટી અને તરબૂચ આજે ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે વાત જાણે એમ છે કે અરવલ્લી જિલ્લાનો સક્કર ટેટી અને તરબૂચના ઉત્પાદનમાં મોખાનું સ્થાન ધરાવે છે અને આમાં દર વર્ષે રહેતી માંગ મુજબ ખેડૂતોએ સક્કર ટેટી અને તરબૂચનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે પણ આ જ્યાં પાક તૈયાર થઈ માર્કેટમાં આવવાનો સમય થયો છે ત્યારે જ વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોના વાયરસે ખેડૂતના પડતા ઉપર પાટ મારી દીધું છે મોટે ભાગે એપ્રિલ મહિનાના શરૂઆતમાં અને નો પાક તૈયાર થઈ જતો હોય છે અને બજારમાં પણ આવી જતો હોય છે પરંતુ કોરોના વાયરસ ને કારણે લોકડાઉન ની સ્થિતિમાં સર્જાતા પાક બજારમાં આવી શક્યો નથી જેથી ખેડૂતોને તૈયાર પાક ખેતરમાં જ બગડી રહ્યો છે જોકે સરકારે ખેત પેદાશો ને લઈ છુટછાટ આપતા પાક બજારમાં લાવી શકવાની સ્થિતિ તો બની છે પણ સવારે અગિયાર વાગ્યા થી જ આ વસ્તુઓનું વેચાણ થઈ શકતું હોય જેનો કેટલો જોઈએ તેટલો ઉપાડ થતો નથી એટલે કે તૈયાર માલની સામે વેચાણ ઓછું હોવાથી ટેટી અને તરબૂચ બગડી રહ્યા છે ખેડૂતોની વાત માણીએ તો તરબૂચ ટેટી બગાડવામાં આવે તે ઢોળને નાખી દેવા પડે છે વધુમાં આ પાક વિંગાડીઠ પચ્ચીસથી થી હજાર જેટલો ખર્ચ થાય છે આ વર્ષની સ્થિતિ જોતા ખેડૂતોને મૂડી પણ ઉપજાય તેવું લાગતું નથી ત્યારે ખેડૂતો સરકાર સામે રાહતની આશાએ મીટ માણીને બેઠા છે